મિત્રો અગાઉના ટોપિકમાં તમે નાઇટ્રોજનના ઉપયોગમાં જોયું ક્રાયો સર્જરી નામનો એક શબ્દ આવ્યો હતો તેનો મતલબ એવો થાય છે કે સ્કીન પર રહેલા કેટલાક ડેડ સેલને કાઢવા માટે જેમ કે મહ જેવો શબ્દ આપણે વાપરીએ છીએ કે ઘણાને કાળો ડોટ થાય છે તેને નીકાળવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે પ્રવાહી નાઇટ્રોજન હોય છે હવે મિત્રો આવે છે એમોનિયાની બનાવટના ગુણધર્મો બનાવટ ગુણધર્મોને ઉપયોગો એમોનિયા સામાન્ય રીતે નાઇટ્રોજનયુક્ત કાર્બનિક પદાર્થ દાખલા તરીકે યુરિયા આપણે ખેતરમાં નાખ્યું હોય તો એ જ્યારે સડે ત્યારે એમાંથી એમોનિયા મુક્ત થતો હોય છે એને માટેનું સમીકરણ નીચે મુજબ લખી શકાય યુરિયા એનએચ ટુ સીઓ એનએચ ટુ પાણી સાથે પ્રક્રિયા કરીને એમોનિયમ કાર્બોનેટમાં ફેરવાય આ એમોનિયમ કાર્બોનેટનું વિઘટન થતાં એમોનિયા કાર્બન ડાયોક્સાઇડ અને પાણી છૂટું પડે બીજી રીત છે એમોનિયમ ક્ષારોના વિઘટનથી બને દાખલા તરીકે એમોનિયમ ક્લોરાઇડ નુ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો એમોનિયા અહીંથી એનએચ થ્રી છૂટું પડશે આ સીએ આ સીએલ બે સાથે જોડાઈને સીએ ટુ બનાવશે આ બે એ અને અહીંયાથી છૂટા પડતા બે એચ પ્લસ એ પાણી બનાવશે એવી જ રીતે એમોનિયમ સલ્ફેટની એને ઓઇએચ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંથી એનએચ થ્રી છૂટું પડે આ એસઓફોર છે એને સાથે જોડાઈને એનએ ટુ એસો ફોર બનાવી દે અહીંના બે એચ એ બે ઓએચ સાથે જોડાઈને બે પાણીના અણુ બનાવે ત્રીજી રીત છે હેબરવિધિ હેબરવિધિ અગાઉના ટોપિકમાં પણ ભણી ગયા કે નાઇટ્રોજનની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવામાં આવે સાતસો કેલ્વિન તાપમાન અને બસો વાતાવરણના દબાણે એફી ઉદ્દીપકની હાજરીમાં તો આપણને એમોનિયા મળે છે અહીં એમોનિયાની સર્જન નું મૂલ્ય અહીં આપેલા છે માઇનસ છેતાલીસ પોઈન્ટ એક મેં તમને અગાઉ પણ કીધું હતું કે આ સર્જન એન્થાલ્પીનું મૂલ્ય છે એટલે કે ફોર્મેશન એન્થાલ્પી અથવા તમે ફાઇનલ એન્થાલ્પી પણ બોલી શકો તો આ પ્રક્રિયાની અંદર કુલ એન્થાલ્પીનો ફેરફાર કેટલો પ્રક્રિયાનો તો કે એને કહી શકાય આને ગુણ્યા બે કે અહીં બે મોલ બને છે એટલા માટે બીજું આ પ્રક્રિયાની અંદર પ્રવર્ધક તરીકે કે એટલે કે પોટેશિયમ ઓક્સાઇડ અને એલ્યુમિનિયમ ઓક્સાઇડનું મિશ્રણ પણ વાપરવામાં આવે છે જે ઉદ્દીપક તરીકે પણ કહી શકાય જેને ચાર્ટ દ્વારા સમજવી તો આ રીતે સમજી શકાય અહીંથી હાઇડ્રોજન અને નાઇટ્રોજનને એક પ્રેશર પંપ દ્વારા એટલે કે વીસ મેગા પાસ્કલ જેને મેગા એટલે ટેન ટુ સિક્સ લાગે ટેન માંથી ટુ સિક્સમાંથી એક આપણે અહીંયા મૂકી દઈએ એટલે 200 ઇન્ટુ ટેન ટુ પાસ્કલ થાય જે 200 વાતાવરણ દબાણ જેટલું હોય છે આ 200 વાતાવરણના દબાણે તેને આપણે એલ થ્રી અને K2O ઉદ્દીપક અથવા તો એફ ઇ થ્રી ઉદ્દીપક પરથી પસાર કરવામાં આવે તો પરિણામે આ ટેમ્પરેચર પ્રેશર આપ્યા પછી તેનું નાઇટ્રોજન હાઇડ્રોજન અને કેટલાક એમોનિયામાં રૂપાંતર થાય છે જે બનેલો એમોનિયા જે છે એ અહીં લિક્વિડ એમોનિયા તરીકે મળે છે જ્યારે બાકીનું નાઇટ્રોજન અને એ ફરીથી આ પંપ મારફતે અગાઉના પ્રક્રમમાં એટલે કે અગાઉના ચેમ્બરમાં દાખલ કરવામાં આવે છે હવે આવે છે તેના ગુણધર્મ અને ઉપયોગો એમોનિયા છે એ રંગવિહીન તીવ્ર વાસવાળો એટલે કે નાકમાં બળતરા કરે તેવો વાયુ છે તે ઘન તેમજ પ્રવાહી સ્થિતિની અંદર હાઇડ્રોજન બંધ ધરાવે છે તમે આગળ અભ્યાસ કરશો કે એમોનિયાનો એક અણુ જે છે એ ત્રણ હાઇડ્રોજન સાથે જોડાયેલો હોય છે જેમાં નાઇટ્રોજન ઉપર ત્રણ માઇનસ ડેલ્ટા જ્યારે દરેક હાઇડ્રોજન ઉપર પ્લસ ડેલ્ટા ચાર્જ આવે છે પરિણામે બાજુના અણુનો જે હાઇડ્રોજન હોય ધનભારીત તે અને આ ઋણભરિત નાઇટ્રોજન વચ્ચે અબંધ હાઇડ્રોજન બંધ રચાય છે જે વિદ્યુત ઋણતાના તફાવતને આધારે સમજી શકાય છે બીજું કે તેનું બંધારણ ત્રિકોણીય પિરામિડ જેવું હોય છે એટલે કે ત્રિકોણીય પિરામિડલ હોય છે તેમાં નાઇટ્રોજન પાસે ત્રણ બંધકારક એક બે અને આ ત્રણ બંધકારક અને એક અબંધકારક એટલે કે લોન પેર હોય છે બોન્ડિંગ પેર અને એક લોન પેર લોન પેર એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં હવે તેના રાસાયણિક ગુણધર્મ એમોનિયા જે છે પાણીમાં શું દ્રાવ્ય થાય ને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે અહીં નાઇટ્રોજન છે પોતાનું એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આ એચ પ્લસને આપી દે પરિણામે તે લુઈસ બેઇઝ તરીકે વર્તે એટલે એનએચ ફોર પ્લસ બનશે આમાંથી અને ઓએચ માઇનસ છૂટું પડશે એટલે કે બેઝિક દ્રાવણ આપે બીજું એમોનિયા એસિડ સાથે કેટલાક સારો બનાવે દાખલા તરીકે એનએચ થ્રીની એચ સાથે પ્રક્રિયા કરાવો તો એનએચ ફોર સીએલ બને એચ ટુ ફોર સાથે પ્રક્રિયા કરો તો NH4 twice SO4 ફોર બને ઘણી ધાતુઓના ક્ષારોમાંથી એના હાઇડ્રોક્સાઇડને અવક્ષેપિત કરે દાખલા તરીકે ઝિંક ધાતુનો ક્ષાર છે જેડ એન એસઓ ફોર એફી ધાતુનો ક્ષાર છે એફ ઇ સીએલ થ્રી આ બંનેની એમોનિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ ઓએચ અહીંયા જશે અને આ SO4 ફોર અહીંયા આવશે એવી રીતે આ ઓએચ અહીંયા જશે અને આ સીએલ અહીંયા આવશે એટલે કહી શકાય ઝેડ એન ઓએચ ટ્વાઇસ જે સફેદ ઓક્ષેપ સ્વરૂપે પાત્રના તળિયે બેસી જાય છે જ્યારે એનએચ ફોર ટ્વાઇસ છૂટું પડે છે એવી જ રીતે અહીં એફ ઇએચ થ્રી ટાઈમ પહેલાં બને એફીઓએચ થ્રી ટાઈમને એમાંથી બની જે એફ ઇ થ્રી ડોટ એક્સએચ ટુ જે કથ્થઈ રંગના ઓક્ષેપ છે પાત્રના તળિયે બેસી જાય એમોનિયમ ક્લોરાઈડ છૂટું પડે છે આ એમોનિયમમાંના હમણાં બંધારણમાં આપણે જોયું અગાઉ કે નાઇટ્રોજન પાસે એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને લીધે પોતે લુઈસ બેઇસ તરીકે વર્તે છે આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે ત્યારે સંક્રાંતિ ધાતુ સાથે જોડાય તો એ પોતે લિગેન્ડ તરીકે વર્તે એમ પણ કહી શકાય અને એને લીધે જ તેની ઉપયોગ ખાસ કરીને ગુણાત્મક પૃથ્થકરણમાં કોપર પ્લસ ટુ અને એજી પ્લસ આયનોની પરખ કરવા માટે થાય છે આપણને એમ થશે કે લિગેન્ડ એટલે શું તો કેટલાક ઋણ આયનો જેમ કે હમણાં જ તમે જોયા એનઓ થ્રી માઇનસ છે એસઓ ફોર માઇનસ ટુ છે ઓ માઇનસ છે સીએલ માઇનસ છે વગેરે તટસ્થણું દાખલા તરીકે એમોનિયા તટસ્થણું છે વગેરે પાણી એમોનિયા વગેરે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન અને સંક્રાંતિ ધાતુ એન સાથે સવર્ગ સહસંયોજક બંધ બનાવે મિત્રો ખાસ સાંભળજો સ્વર્ગ સહસંયોજક બંધ એટલે કે આ એમોનિયા અણુ છે તો એ પોતાનું ઇલેક્ટ્રોન યુગમાં કોઈ આયન એમ પ્લસને આપી દે અને સવર્ગ સહસંયોજક બંધ બનાવે આ બંધને કયો બંધ કહીશું આપણે સવર્ગ સહસંયોજક બંધ તો એને કહેવામાં આવે સંકીર્ણ સંયોજન અને એ દાન આપનાર જે સ્પીસીઝ છે એને કહેવામાં આવે લિગેન દાખલા તરીકે સીયુ પ્લસ ટુનું અનુમાપન કેવી રીતે થશે તો અહીં ચાર એમોનિયા અણુ લિગેન જે છે એ સીયુ પ્લસ ટુને પોતાને ઇલેક્ટ્રોન યુગમાં આપે અને જે વાદળી રંગનું દ્રાવણ હતું સીયુએસઓ ફોરનું તેને ઘેરા વાદળી રંગમાં ફેરવે એવી જ રીતે એજી પ્લસ છે રંગવિહીન છે સીએલ માઇનસ સાથે જોડાઈને એજી સીએલના સફેદ અવક્ષેપ આપણને મળે છે પણ જો સફેદ અવક્ષેપને વધુ એમોનિયા સાથે પ્રક્રિયા કરાવીએ તો એજી જી એનએચ થ્રી ટ્વાઇસ સીએલ પ્રકારનું રંગવિહીન દ્રાવણ મળે છે આપણે સમૂહની કસોટીમાં જોતા જશું કે એજી પ્લસ સીએલ માઇનસ સાથે સફેદ અવક્ષેપ આપે પરંતુ જો વધુ પડતા એમોનિયમ હાઇડ્રોક્સાઇડમાં દ્રાવ્ય થઈ જતા હોય એટલે કે રંગવિહીન થઈ જતું હોય તો એનો મતલબ એમ કે એજી પ્લસ અને સીએલ માઇનસ હાજર છે એવું કહી શકાય એટલે કે સીએલ માઇનસની કસોટીમાં આ ટેસ્ટ કરવામાં આવે છે હવે એમોનિયાના ઉપયોગો એમોનિયા જુદા જુદા ખાતરો જેમ કે એમોનિયમ નાઇટ્રેટ પણ હોઈ શકે એમોનિયમ સલ્ફેટ પણ હોઈ શકે યુરિયા પણ હોઈ શકે આ બધાના ઉત્પાદનમાં થાય બીજું નાઇટ્રોજનયુક્ત કેટલાક અકાર્બનિક સંયોજનોના ઉત્પાદન જેમ કે નાઇટ્રિક એસિડ છે અને ત્રીજું લિક્વિડ એમોનિયા જે પ્રશીતક શીતકનો મતલબ કુલન્ટ એજન્ટ તરીકે એટલે કે આ કુલન્ટ તરીકે વાપરવામાં આવે છે કોઈપણ પદાર્થનું ટેમ્પરેચર ઘટાડવું હોય તો આનો ઉપયોગ થશે થેન્ક યુ